નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનનું નવનિર્મિત મકાનનું આજ રોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખેરગામ પોલીસ મથક 2.21 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જેનો આજરોજ લોકાર્પણ સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાયો હતો, જેમાં ખેરગામ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોને સંબોધતા કેબિનેટ મંત્રી નરેશ પટેલે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને પોલીસ અને પ્રજા વચ્ચે હંમેશા સુમેળ બન્યો રહે તેવી વાતો કરી હતી. આ કાર્યક્રમમાં ખેરગામ તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિતેશ વધેરા, ZSTV, નવસારી. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.